हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज हूँ तमारी साथे शेयर करीश रवा ढोसा नी इंस्टंट रेसिपी। आ रवा ढोसा एटला फाइन बने छे के तमे दाळ चोखा पीसवानी पलाळवानी झंझट तो हवे बिल्कुल नहीं करो। तो चलो आपणे आ रेसिपी शुरू करे ए पहला तमारे मारी चैनल ने सब्सक्राइब करी बाजू में आपेल बेल बटन ने जरूरथी प्रेस करवानो छे। अने हाँ, आ वीडियो सारो लागे तो बधाने जरूरथी शेर करजो। 5-6 ढोसा बनावा माटे मैं अँ 120 ग्राम जेटलो रवो लीधेलो छे। आ रवो बिल्कुल बारीक छे, तेम छताय आपणे तेने मिक्सर में 2-3 वार चर्न करी लेशुं जेथी करीने ते एकदम सरस एवो पाउडर बनी जाए। तमे जुओ छो ए रीतना हवे आपणो रवो सरस रीतना पीसाई गयो छे। तो हूँ तेमा 2 चमची जेटलो घऊनो लोट एड करीश। फ्रेंड्स, तमे एकला घऊना लोटना ढोसानी रेसिपी मांगता हो तो जरूर थी कमेंट करजो, हूँ ए पण जरूर थी शेर करीश। हवे हूँ अँ स्वाद अनुसार नमक एड करीश। जेटलो रवो होय एटलू तमारे छास अथवा तो दही एड करवाना। मारी पासे अत्यारे घर में खाटी छास अवेलेबल हती एटले मैं ए एड करी। पण जो तमारे सांजे आ रवा ढोसा इंस्टंटली नाश्ता में खावा होय तो तमारे बपोरे छास ने बहार ढाँकीने राखी देवी जेथी करीने सांज सुधी में एकदम सरस खाटी थई जाए। आ ढोसानुं बेटर आपणे रेग्युलर ढोसाना बेटर जेटलू ज राखवानुं छे। तो एमां तमारे ए प्रमाणे छास एड करी अने ऑलमोस्ट ढाँकीने तमारे 10-1 मिनिट जेवुं राखी देवानुं, जेथी करीने आपणो जे रवो छे ए बधी छास अथवा तो पाणी के दही सरस रीतना શોષી લે અને એકદમ ફૂલી જાય। હવે આપણે થોડું એવું પાણી એડ કરી ફરીથી હલાવી અને ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું। ફ્રેન્ડ્સ, આની પહેલાં મેં મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોસા કઈ રીતના બને તેની રેસીપી શેર કરેલી, તો એ પણ જરૂરથી જ જોજો। હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી દઈશ। એ એટલા હેલ્ધી રહેશે ઢોસા કે તમે નાના બાળકોને પણ બનાવીને આપી શકશો। હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે સાઇડમાં રાખી દઈએ। હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોવો છો એમ થોડું એવું બેટર ઘાટું થઈ ગયું છે અને રવો પણ સરસ ફૂલી ગયો છે। થોડું એવું પાણી એડ કરી અને રેગ્યુલર ઢોસાના ખીરા જેટલું પતલું બનાવી લેવાનું। તો હવે આપણું બેટર એકદમ તૈયાર છે, તો હું તેમાં ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશ, જે ઓલમોસ્ટ 2-3 ચપટી જેટલો જ છે। ઈનો એડ કરવાથી આપણે આમાં આથો નથી લાવતા, તો ઇન્સ્ટન્ટલી આથો આવી જશે અને આ બેટર એકદમ ફ્લફી બની જશે અને થોડું એવું ફૂલી પણ જશે। હવે મીનવાઇલ મેં લોટીને ગરમ થવા મૂકી દીધેલી। રવાના ઢોસા હોય કે નોર્મલ ઢોસા હોય, તમારે તેને પાથરતી વખતે સ્લો ફ્લેમ અથવા તો સાઇડ પર રાખીને ફાવે પાથરવાનું તો એમ પણ પાથરી શકાય। અને લોઢીનું ટેમ્પરેચર સરખું કરવા માટે મેં એક બાઉલમાં તેલ અને પાણી મિક્સ કરેલા એ છાટી અને ઠંડી કરી લીધેલી। હવે આવી રીતના લોઢીને એક હાથમાં પકડી અને ખીરું એડ કરી દેવાનું। મારો ચમચો અહીંયા નાનો છે એટલે હું 2 વાર ખીરું એડ કરી દઈશ। આપણે જે છાસ લેતા હોય એ ડોયાની હેલ્પથી પણ તમે કરી શકો છો। હવે આવી રીતના સર્કલ કરતું જવાનું અંદરથી બહારની બાજુ, એટલે આપણો ઢોસો બહારના ઢોસાની જેમ જ પથરાશે। તમે જોયું એમ કોઈ કહી નહીં શકે કે આપણે આ રવામાંથી બનાવેલો છે। ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ઘરે બનાવેલું માખણ ફ્રીઝમાં હોય તો એ આવી રીતના પીગળતું નથી, તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે ચમચીને આવી રીતના લોઢીની નીચે એટલે કે ફાસ્ટ ફ્લેમ પર 2 મિનિટ રાખશો અને પછી બટરમાં અડાડશો તો આરામથી બટર કડક પણ નહીં રહે અને ઢોસા ઉપર એડ થઈ જશે। હવે ફાસ્ટ ફ્લેમ પર આ ઢોસાને બનતા 2-3 મિનિટ થશે અને જો તમારે ગેસ વધારે ફાસ્ટ ચાલતો હોય તો તમારે લોઢીને ફેરવતું જવાનું, એટલે કે થોડા થોડા અંતર પર બધી બાજુ લોઢી પર સરખો તાપ આવે એવી રીતના ફેરવી લેવાનું। તમે જુઓ છો અહીંયા એક સાઈડ તો ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે, આ ઢોસા એની રીતે જ ઉથલી પણ ગયા છે લોઢીમાંથી। ફ્રેન્ડ્સ, ઢોસા બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી તેલનો ઉપયોગ બિલકુલ ન કરવો। એના કરતાં જો તમે હોમમેડ બટર જ યુઝ કરશો એટલે કે ઘરનું બનાવેલું માખણ જ, તો ઢોસા આનાથી પણ વધારે ક્રિસ્પી થશે, કારણ કે બટર જ એક ફોર્મ છે જેનાથી આ ઢોસામાં ક્રિસ્પીનેસ આવશે। તો મને આશા છે કે તમને મારી આ રેસિપી પસંદ આવી હશે, તો જરૂરથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।